A very good afternoon to one and all present here. Dear friends, today in subject botany, we are going to learn about pH meter and colorimeter, their principles and their functions. See, you can see very well on the slide. We are going to cover pH meter and colorimeter. સૌથી પહેલી આપણે શરૂઆત પીએચ મીટરથી કરીએ. પીએચ મીટરના સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ક્યાં છે અને ફંક્શન્સ ક્યાં છે. મિત્રો, પીએચ મીટર બહુ જૂની જાણીતી વસ્તુ છે. ઘણા વર્ષોથી આપ યુઝ કરી રહ્યા છો. તમને એટલી ખબર છે કે એમાં આ એક પાર્ટ છે જે પ્રોબ તરીકે ઓળખાય છે અને બીજો પાર્ટ જે છે એ ડિસ્પ્લે યુનિટ તરીકે ઓળખાય છે. આ ડિસ્પ્લે યુનિટ છે એ આપણને પીએચનું માપ બતાવે છે, પણ એ શું કામ બતાવે છે, કેવી રીતે બનાવે છે, વોટ ઇઝ ધર એક્ઝેક્ટ પ્રિન્સિપલ, એની પાછળ સિદ્ધાંત શું કામ કરે છે, એ આપણે અત્યારે વન બાય વન જોવાનો છે. સૌથી પહેલાં આપણે થોડોક ઇતિહાસ જોઈ લઈએ. તો મેક્સ ક્રેમર નામના સાયન્ટિસ્ટે 1906ની અંદર એક એવો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો, એક એવી રજૂઆત કરી હતી કે જ્યારે બે પ્રવાહી તત્વોની વચ્ચે જો થોડો ઘણો એ કોન્સન્ટ્રેશનનો તફાવત હોય તો એ કોન્સન્ટ્રેશનનો તફાવત જે છે એને ઇલેક્ટ્રિસિટીની મદદથી આપણે મેઝર કરી શકીએ. 1906ની અંદર મેક્સ ક્રેમરે આ માત્ર ને માત્ર એનો સિદ્ધાંત હતો. એ સમયે એને પીએચ શું છે એ ખબર નહોતી, માત્ર એક સિદ્ધાંત આપ્યો હતો. એના પછી ફ્રિત્ઝ હેબર અને ઝિગમંડ આ બે સાયન્ટિસ્ટે એવું પ્રતિપાદિત કર્યું, એવું સંશોધન કર્યું કે જો એક મેમ્બ્રેનથી બેને જુદા પાડવામાં આવે, એક આવરણથી જો જુદા પાડી શકવામાં આવતા હોય બે અલગ અલગ પ્રવાહીને, તો એ બે પ્રવાહીની વચ્ચે જે કંઈ પણ કેમિકલ ચેન્જીસ થાય છે એ કેમિકલ ચેન્જીસ ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિસિટી આપણે મેઝર કરી શકીએ. બરાબર એ જ સમયે બીજી ઘટના પણ બની. યુ કેન સી વેરી વેલ, સોરેન સોરસન જેણે પીએચની વ્યાખ્યા આપી, જેણે પીએચનો કન્સેપ્ટ આપ્યો, અને આ પીએચનો કન્સેપ્ટ આપ્યા પછી એસિડિટીને અથવા અલ્કલિનિટીને મેઝર કરવા માટેનું આપણને એક બહુ સારામાં સારું માધ્યમ મળી ગયું, જે પીએચ, જેનાથી આપણે બધા પૂરેપૂરા પરિચિત છીએ. અલગ અલગ કેમિકલની અલગ અલગ પીએચ હોય અને એ એકદમ ઇઝી ન્યુમેરિકલ વે છે એવું એને 1909માં સાબિત કર્યું સંશોધન કરીને. આ ઘટના બધી થિયોરિકલ બેઝિસ આપતી હતી પીએચ મીટર માટેના, પણ એક્ઝેક્ટ પીએચ મીટર બનતા વર્ષો લાગી ગયા. કેમ કે એક થિયરીને પ્રેક્ટિકલની અંદર ટ્રાન્સફોર્મ કરવા માટે જે ટેકનોલોજી જોઈએ એ ટેકનોલોજી ત્યારે અવેલેબલ નહોતી. એન્ડ યુ વિલ બી સરપ્રાઇઝ કે કોમર્શિયલ પીએચ મીટર જેનો આપણે બધા રૂટીનમાં યુઝ કરી શકીએ એ છેક 1936ની અંદર બે અલગ અલગ કંપનીએ માર્કેટમાં મૂક્યા. આટલા વર્ષો સુધી માત્ર ને માત્ર થિયોરિટિકલ બેઝિસ રહ્યું, અમુક સાયન્ટિસ્ટ લેબ પૂરતું એને એક્સપેરિમેન્ટ કરતા હતા. વ્યક્તિગત અથવા તો કોઈ પણ સામાન્ય માણસ યુઝ કરી શકે એવું પીએચ મીટર રેડિયોમીટર નામની કંપની અને બેકમેન કોલ્ટર નામની કંપનીએ 1936ની અંદર મૂક્યા. ત્યાર પછીથી અત્યાર સુધીમાં બહુ બધા ચેન્જીસ નથી આવ્યા, અને જે કંઈ ચેન્જીસ આવ્યા છે એ ટેકનોલોજીમાં આવ્યા છે, સિદ્ધાંત એમને એમ છે, એઝ ઇટ ઇઝ છે. હવે આપણે જોઈએ કે એ એક્ઝેક્ટ કેવી રીતે વર્ક કરે છે, એની એની એનો સિદ્ધાંત શું છે. તો કોઈ પણ પીએચ મીટર હોય એ પીએચ મીટરના મુખ્ય બે ભાગ પડે, એક છે એ ઇલેક્ટ્રિક મીટર છે અને બીજું છે ઇલેક્ટ્રોડ છે. મિત્રો, ઇલેક્ટ્રિક મીટર છે એ માત્ર ને માત્ર ડિટેક્ટ કરી અને ડિસ્પ્લે કરવાનું કામ કરે છે, એ આપણને માહિતી આપે છે. એ આખે આખો ઇલેક્ટ્રોનિક્સનો પાર્ટ છે જે આપણા એટલા બધા ઇન્ટરેસ્ટની વસ્તુ નથી. આપણા રિયલ ઇન્ટરેસ્ટની વસ્તુ જે છે એ ઇલેક્ટ્રોડ છે, અને ઇલેક્ટ્રોડ કેવી રીતે કામ કરે છે એ આપણે જોઈએ. ઇલેક્ટ્રોડની આપણે વાત કરીએ તો એક બહુ સામાન્ય વસ્તુ છે કે કોઈ પણ બે મેટલ છે, બે મેટલની પાસે જો અલગ અલગ ચાર્જીસ હશે, ઇલેક્ટ્રિક ચાર્જીસ અલગ હશે, તો ઇલેક્ટ્રોન્સ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરશે. સ્ક્રીન ઉપર તમે બહુ વ્યવસ્થિત જોઈ શકો છો કે બે અલગ અલગ ધાતુની પ્લેટ છે. આ બે અલગ અલગ ધાતુની પ્લેટ જે છે એકની પાસે ઇલેક્ટ્રોન વધારે છે, એટલે તમે કહી શકો કે ઇલેક્ટ્રોનેગેટિવ વધારે છે, બીજાની પાસે ઇલેક્ટ્રોન્સ ઓછા છે એટલે કે એ પોઝિટિવ છે. આ સમયે શું બને છે, તો કે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરે છે. હવે આ જ ઘટના સેમ વસ્તુ જ્યારે આપણે કોઈ પણ મેટલને
કોઈ સોલ્ટ અથવા તો કોઈ સોલ્યુશનની અંદર મૂકીએ, એટલે કે પ્રવાહીની અંદર મૂકીએ ત્યારે પણ થાય છે. આઈધર ઓર થઈ શકે છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર મેટલમાંથી પ્રવાહીમાં થઈ શકે અથવા પ્રવાહીમાંથી મેટલમાં પણ થઈ શકે. બસ એક્ઝેક્ટ આ જ સિદ્ધાંતના આધારે પીએચ મીટર વર્ક કરશે. બને છે શું? તો કે બે લિક્વિડને જ્યારે એક મેમ્બ્રેનથી છૂટા પાડવામાં આવે, એક પડદાથી જ્યારે છૂટા પાડવામાં આવે, ત્યારે શું થશે? તો કે એક લિક્વિડમાંથી બીજા લિક્વિડ તરફ જેમ મેટલની અંદર બને છે એવી જ રીતે, જેમ મેટલ અને પ્રવાહીની વચ્ચે બને છે એવી રીતે પીએચ મીટરની અંદર, પ્રોબની અંદર લિક્વિડ ટુ લિક્વિડ આયનનું ટ્રાન્સફર થશે. અને આ જે આયનનું ટ્રાન્સફર થશે એ આયનના ટ્રાન્સફરને વોલ્ટ મીટર છે એ વોલ્ટેજના ફોર્મની અંદર નોંધ કરશે. અને આપણું જે મશીન છે એ મશીન એ વોલ્ટ મીટરને પીએચની અંદર, પીએચના કેલ્ક્યુલેશનની અંદર ચેન્જ કરીને બતાવશે. હવે જુઓ મિત્રો, તમે સમજી શકો છો કે અહીંયા પ્રોબની અંદર HCl કેમિકલ આવેલું છે, જે મેઇન પ્રોબ છે મેઇન પ્રોબની અંદર એજી અને AgCl આવેલું હશે, આસપાસમાં જે કંઈ કેમિકલ છે આ કેમિકલમાં થતો ચેન્જ એ બહારના કેમિકલના કારણે થાય છે. અને આ જે બહારના કેમિકલના કારણે અંદર જે ચેન્જ થાય છે એ દરમિયાન જે કંઈ મૂવમેન્ટ થાય છે એ મૂવમેન્ટ આ ગ્લાસ મેમ્બ્રેન થ્રુ થાય છે. અને આ ગ્લાસ મેમ્બ્રેન થ્રુ થતી જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ મીટર ચેક કરી લે છે અને મીટર આપણને ડિસ્પ્લે આપે છે જે પીએચના ફોર્મમાં હોય છે. હવે શું કામ પીએચ મીટરને એક્ઝેક્ટલી પીએચ મીટર કહેવાય છે? તો કે પ્રોબની જે ગ્લાસ મેમ્બ્રેન છે, અહીંયાની જે ગ્લાસ મેમ્બ્રેન આવેલી છે એ ગ્લાસ મેમ્બ્રેન જે છે એ માત્ર ને માત્ર હાઇડ્રોજનને જ પરમિટ કરે છે, OHને જ પરમિટ કરે છે. એટલે માત્ર ને માત્ર હાઇડ્રોજન પાસ થઈ શકે છે, ઓનલી H પ્લસ કેન પાસ થ્રુ ગ્લાસ મેમ્બ્રેન. પોટેન્શિયલ, હવે કેલ્શિયમ છે, સોડિયમ છે, આવા બધા જે મોટા મોટા આયન્સ છે એ આયન્સ પાસ નથી થઈ શકતા. માત્ર ને માત્ર હાઇડ્રોજન પાસ થઈ શકે છે એટલે આપણને પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન પ્લસ મેઝર થાય છે, એટલે કે પીએચ મેઝર થાય છે. હવે એક્ઝામની અંદર, અચ્છા એક્ઝામની અંદર જ્યારે માહિતી આપણે રજૂ કરતા હોઈએ ત્યારે એક્ઝેક્ટ ડ્રોઈંગ આપણે આ રીતનું બનાવી શકીએ, જેમાં એક ઇલેક્ટ્રોડ છે, જે ઇલેક્ટ્રોડ પીએચને મેઝર કરે છે અથવા તો પ્રોબ તરીકે ઓળખાય છે. રેફરન્સ ઇલેક્ટ્રોડ ઇઝ મસ્ટ, કેમ કે અહીંયા જે કંઈ આપણે મેઝર કરીએ છીએ એ બે કેમિકલના કોન્સન્ટ્રેશન વચ્ચેનો તફાવત મેઝર કરીએ છીએ. અને આ જે તફાવત છે એ તફાવત માટે એક સ્ટાન્ડર્ડ આપણી પાસે હોવું જોઈએ, અને એ સ્ટાન્ડર્ડ એટલે કે રેફરન્સ ઇલેક્ટ્રોડ. એક્ઝામની અંદર ધીસ વન રેફરન્સ ઇલેક્ટ્રોડ વિથ ગ્લાસ મેમ્બ્રેન, અનધર ઇલેક્ટ્રોડ અને સોલ્યુશન, આટલું આપણે ખાસ દેખાડવું પડે. બહુ વ્યવસ્થિત રીતે આપણે જો ડિસ્કશન કરીએ તો ઇલેક્ટ્રોડ, ગ્લાસ ઇલેક્ટ્રોડ અને રેફરન્સ ઇલેક્ટ્રોડ બે જે ઇલેક્ટ્રોડ છે એમાં ગ્લાસ ઇલેક્ટ્રોડ છે એ ગ્લાસ ઇલેક્ટ્રોડની આ સાથે એક વાયર કેબલ જોડાયેલ હોય છે. આ કેબલ યુઝ્યુઅલી સીધો ઇલેક્ટ્રોનિક ડિવાઇસને પહોંચે છે જે ખરેખર તો વોલ્ટ મેઝર કરે છે, અને એ વોલ્ટને એક સોફ્ટવેરની મદદથી પીએચમાં કન્વર્ટ કરી અને આપણને એક્ઝેક્ટ પીએચનું માપ આપે છે. બરાબર વચ્ચે સિલ્વર એલિમેન્ટ આવેલું છે અને એની આસપાસ HCl આવેલું હોય છે, KCl આવેલું હોય છે. KCl છે એ તરત રિએક્ટ કરી અને જે કંઈ ચેન્જીસ થઈ શકતા હોય એ ચેન્જીસ આપે છે, અને સૌ નીચેના ભાગમાં સેન્સિટિવ ગ્લાસ મેમ્બ્રેન આવેલી છે. આ જે સેન્સિટિવ ગ્લાસ મેમ્બ્રેન છે એ ગ્લાસ મેમ્બ્રેન જે કંઈ આયન્સની મૂવમેન્ટ થાય છે એ આયન્સની મૂવમેન્ટને મેઝર કરી અને વોલ્ટમીટરને પહોંચાડે છે, અને એ વોલ્ટમીટર જે છે એ અલ્ટિમેટલી પીએચમાં આપણને મેઝરમેન્ટ આપે છે. મિત્રો, પીએચમાં સૌથી વધારે અગત્યનું ફંક્શન જો કોઈ ચેન્જીસ કરી શકતો હોય તો એ છે ટેમ્પરેચર. અને ટેમ્પરેચરમાં જે કંઈ ચેન્જીસ થાય છે એ ટેમ્પરેચરના ચેન્જીસને મેઇન્ટેન કરવા માટે આપણે રેફરન્સ ઇલેક્ટ્રોડનો પણ યુઝ કરતા હોય છે. રેફરન્સ ઇલેક્ટ્રોડ છે એ બંને કામ કરે છે, એ એક રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે તો કામ કરે છે, સાથે સાથે ટેમ્પરેચરનો પણ એ ધ્યાન રાખે છે. આ એક્ઝેક્ટ ડિટેઇલ છે કે ઇલેક્ટ્રોડ જે છે એ કેવી રીતે વર્ક કરતો હોય છે અને એની રચના શું હોય છે. આજના જમાનાની અંદર જે આપણે લેટેસ્ટ
ઇલેક્ટ્રોડ યુઝ કરતા હોઈએ છીએ, અથવા તમે જે પીએચ મીટર અત્યારે હવે યુઝ કરો છો એ નહીં કે જે 1936ની અંદર સૌથી પહેલાં બહાર પાડવામાં આવ્યા હતા, એની અંદર હવે રેફરન્સ ઇલેક્ટ્રોડ છે એ ઇનબિલ્ટ આવે છે. બહારના ભાગમાં અહીંયા જે બ્લુ કલરની લાઇનિંગ તમને દેખાય છે એ ખરેખર રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે વર્ક કરે છે. અંદરના ભાગમાં ટેમ્પરેચર સેન્સર પણ હવે સાથે આવવા માંડ્યા છે, અને બહારની જે ગ્લાસ મેમ્બ્રેન જેને આપણે સોલ્યુશનની અંદર મૂકીએ છીએ એ નોર્મલ ઇલેક્ટ્રોડ અને આ જે બ્લુ લાઇનિંગ દેખાડાય છે એ રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે વર્ક કરે છે. એટલે બહુ શરૂઆતના દિવસોમાં જે બે અલગ અલગ ઇલેક્ટ્રોડ આવતા હતા હવે એવું નથી, હવે સાથે જ આવે છે. અને આ ઇલેક્ટ્રોડ સામાન્ય રીતે પીએચ મીટર સાથે, ડિસ્પ્લે યુનિટ સાથે સંકળાયેલા આવે છે. હવે એનાથી પણ વધારે પોર્ટેબલ માર્કેટની અંદર આવી ગયા છે, જેમાં ડિસ્પ્લે યુનિટ છે એ પ્રોબની સાથે જ સંકળાયેલું હોય છે અને પોર્ટેબિલિટી એટલી હોય છે કે એને તમે ક્યાંય પણ લઈ જઈ શકો છો. આ જે તમે જુઓ છો એ ખરેખર લેબોરેટરીમાં રાખવાનું છે, એ ફિલ્ડનું નથી. ફિલ્ડના જે હોય છે એ સિંગલ પ્રોબ અને સિંગલ ડિસ્પ્લે યુનિટ એક સાથે જોડાયેલા હોય છે. યુ કેન કેરી ઇટ વેરી વેલ. એક્ઝેક્ટ મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે નોર્મલ જ્યારે આપણે પીએચ ચેક કરવી હોય ત્યારે પીએચ સ્ટ્રીપનો ઉપયોગ કરીએ છીએ, અને પીએચ સ્ટ્રીપનો ઉપયોગ કરીને પીએચ સ્ટ્રીપને આપણે કલરની સાથે મેચ કરીએ છીએ અને આપણે નક્કી કરીએ છીએ કે કયું પીએચ છે. આ ઘટનાનો એક ડ્રોબેક છે કે એક વખત જે પીએચ પેપર યુઝ થઈ ગયો છે એ પીએચ પેપરનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી, આપણે પીએચ સ્ટ્રીપને ફેંકી દેવી પડે છે. એનિમેશનમાં શક્ય છે, રિયલ લાઈફમાં શક્ય નથી. એની જ સામે પીએચ મીટરનો બેનિફિટ શું છે? પીએચ મીટરમાં તમે જે માહિતી મેળવો છો ઇટ ઇઝ એક્ઝેક્ટ વિથ 0.2 ડેસિમલ. ઝીરો પછીના 2 થી 3 પોઈન્ટ સુધીની તમને એક તો ચોકસાઈ મળે છે. આ એક ઘટના છે જે પીએચ પેપરમાં શક્ય નથી. બીજા નંબરની અંદર સૌથી મોટો ફાયદો એ થાય છે કે એકને એક ઇલેક્ટ્રિક પ્રોબને આપણે વર્ષો સુધી યુઝ કરી શકીએ છીએ, કોઈ ફેંકી દેવાની જરૂર નથી. ફરી પાછા આપણે પ્રેઝન્ટેશન તરફ ધ્યાન આપીએ. આ એક વિડીયોની અંદર આપણે જોશું કે એક્ઝેક્ટલી કેવી રીતે વર્ક કરે છે, કોઈ પણ વ્યક્તિ જ્યારે ફિલ્ડની અંદર યુઝ કરતો હોય છે ત્યારે કેવી રીતે યુઝ કરે છે, જ્યારે યુઝ નથી કરતા ત્યારે એને સ્ટેન્ડ બાય મોડની અંદર મૂકેલો હોય છે. સૌથી પહેલાં ઇલેક્ટ્રોડને હાથમાં લ્યો, ઇલેક્ટ્રોડને જે સેન્સર છે એ સેન્સર નાશ ન પામે એના માટે એના પર કેપ લગાવેલી છે. આ કેપને રિમૂવ કરો, પછી ઇલેક્ટ્રોડને વોશ કરો કે જેથી એનું સેન્સર છે એ વધારે સારી રીતે એક્ટિવ થઈ શકે. ઓફકોર્સ ડિસ્ટિલ વોટરથી સેન્સ કરવાનું આવશે. પછી પેપરથી એને ડ્રાય કરો. એક વખત ડ્રાય થઈ ગયા પછી એને આપણે પહેલાં કેલિબ્રેટ કરવું પડશે. કેલિબ્રેટ કરવું એટલે એને એક્ઝેક્ટ માપ આપવા પડશે. મિત્રો, આ કેલિબ્રેશનની પ્રોસેસથી આપણે એને માહિતી આપીએ છીએ કે આ કોન્સન્ટ્રેશન જે છે એ કોન્સન્ટ્રેશન આટલું પીએચ ધરાવે છે, આ સોલ્યુશન આટલું પીએચ ધરાવે છે, અને આ જે કેલિબ્રેશનની પ્રોસેસ થાય છે એનાથી પીએચ મીટર પોતાને અપડેટ કરે છે કે હવે એક્ઝેક્ટ કોઈ પણ જ્યારે નવું સોલ્યુશન એને આપવામાં આવે ત્યારે એનું પીએચ શું હોઈ શકે. આ જે કેલિબ્રેશનની પ્રોસેસ છે વિડીયો ઇટસેલ્ફ ઇઝ સેલ્ફ એક્સપ્લેનેટરી. એક વખત પીએચ મેઝર કર્યા પછી દરેક વખતે ડિસ્ટિલ વોટરથી ઇલેક્ટ્રોડને વોશ કરવો જોઈએ કે જેથી આગલા કેમિકલની કન્ટામિનેશન આવવાના ચાન્સ ન રહે. જો એમ ન કરો તો શક્યતા ખરી કે એક કેમિકલનું બીજા કેમિકલ સાથે મિક્સઅપ થઈ જાય અને તમને જુદું જ પીએચ જોવા મળે.
એક ખાસ અગત્યની વાત છે, બિકોઝ કે ગ્લાસ સેન્સર છે એ ખૂબ જ સેન્સેટિવ હોય છે, ખૂબ જ કોસ્ટલી પણ હોય છે, એટલે એક વખત યુઝ થઈ ગયા પછી એને ક્લીન કરવા પડે છે, ડ્રાય કરવા પડે છે અને કેપ લગાડવી પડે છે. જો આમ ન કરો તો ઇલેક્ટ્રોનની લાઈફ છે એ ઘટતી જાય છે. મિત્રો, આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ છીએ, દેટ ઇઝ કલરીમીટર. કલરીમીટર ટર્મ ઇટ સેલ્ફ ઇઝ ઇન્ડિકેટિંગ દેટ ઇટ ઇઝ મેઝરિંગ કલર. એ કલરની ઇન્ટેન્સિટીને મેઝર કરે છે. ઘણા બધા અંશે કલરીમીટર શબ્દ સાચો છે, પણ ઘણા બધા એવા કેમિકલ હોય છે કે જેનો એક્ઝેક્ટ કલર આપણને નથી ખબર હોતી, અથવા તો આપણે એક્ઝેક્ટ કલર નથી જોઈ શકતા, પણ યુવી રેન્જની મદદથી એને ચેક કરી શકાય છે અને એના કલરની અંદર જે કંઈ ફેરફાર થયો છે એ ફેરફાર મેઝર કરી અને એક્ઝેક્ટ કોન્સન્ટ્રેશન કેટલું છે એ આપણે જોઈ શકીએ છીએ. કલરીમીટર શબ્દ કલર સાથે સંકળાયેલો છે, એટલે એ કલર સાથે પ્લે કરે છે, અને એનો શું સિદ્ધાંત છે એ આપણે જોઈએ. બિફોર દેટ થોડોક ઇતિહાસ જોઈ લઈએ. તો જન સસ્પેનિક, એક એવો ઓસ્ટ્રો હંગેરિયન જે આગળ જતા જર્મનીમાં સેટલ થયેલ, મૂળ પોલેન્ડમાં એનો જન્મ થયો હતો, અને એણે આ આખે આખું કલરીમીટર પોતે એકલાએ જ ઇન્વેન્ટ કર્યું હતું. સો એન્ટાયર ક્રેડિટ ફોર ડેવલપિંગ કલરીમીટર ગોઝ ટુ જન સસ્પેનિક. અને એણે ઘણા બધા રિસર્ચ કર્યા હતા, એમાંથી આ એની એક સૌથી અગત્યની શોધ ગણાય છે, જે કેમિસ્ટ્રીની અંદર ખૂબ જ ઉપયોગી છે. એ સમયે એણે ડિસ્કવર કર્યું હતું, જે સમયે સ્પેક્ટ્રોફોટોમીટર અવેલેબલ નહોતા અથવા તો એટલા બધા એડવાન્સ નહોતા થયા. સ્લાઇડ તરફ આગળ જોઈએ તો બીર લેમ્બર્ટ લો એ નામ ઇટસેલ્ફ સજેસ્ટ કરે છે કે બીર અને લેમ્બર્ટ બે